नमस्कार सत्केवल साहेब, सत्केवल विद्या मंदिर परम गुरु पाठशाला संकुल सहरसा, हूँ अमित भाटिया आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गुजराती काव्य नंबर 6 जेनु नाम है धूड़िए मारग, जेनो कवि परिचय काव्य समझूती अने स्वाध्यायना प्रश्नों जवाब विगते अभ्यास करीशू। धोरण 8 विषय गुजराती कविता नंबर 6 धूड़िए मारग कवि परिचय अने काव्य समझूती अभ्यास करिए। तो सौ प्रथम तो आपणे कवि परिचय मेळवीशू। तो आपणी कविता नुं नाम छे धूड़िए मारग अने जेना कवि छे मकरंद दवे, बराबर। आपणी आ कविताना कविनुं नाम खास याद राखशो, मकरंद दवे, जेमनो जन्म 13/11/1922 ना रोज अने मृत्यु 31/1/2005 ना रोज थयो। तो मकरंद वजयशंकर दवे राजकोट जिल्लाना गोंडलना वतनी हता। वर्षो सुधी मुंबई रहा, पछी तेवो वलसाड पासे नंदीग्राम में वस्या। साहित्यनी साधनानी साथे आध्यात्मिक क्षेत्रे गति करता रहा। तो विद्यार्थी मित्रों, अहीं खास आपणा कविनुं पूरुं नाम याद राखवानुं छे, जेमनुं पूरुं नाम छे मकरंद वजयशंकर दवे, जेओ राजकोट जिल्लाना गोंडल त्यांना वतनी हता अने वर्षो सुधी त्यारबाद मुंबई में रहा अने त्यारबाद वलसाड पासे नंदीग्राम आश्रम आवेलो छे, ए नंदीग्राम में तेमने वसवाट कर्यो। साहित्यनी साधनानी साथे, साहित्यनी साधना एटले एमने घणुं बधुं साहित्य लख्युं छे अने एनी साथे साथे आध्यात्मिक क्षेत्र एटले के आपणे जे भक्तिभाव होय एना क्षेत्रमां ए तेओ गति करता रह्या। गांधी युग पछीना गाळामां आध्यात्मिक साधनाने अनुलक्षती कविता रचनार तेओ मर्मी कवि हता। के गुजराती साहित्यमां जुदा जुदा युग थई गया छे, प्राचीन युग, अर्वाचीन युग, गांधी युग, एवा आपणा आ मकरंद वजयशंकर दवे એ ગાંધી યુગના કવિ હતા અને તેઓ એ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધના એટલે કે એમની કવિતામાં ભક્તિભાવ, પ્રભુની ભક્તિ, ભગવાનની ભક્તિને અનુલક્ષતી કવિતાઓ એમણે રચી છે અને તેઓ મર્મી કવિ છે કે એમની કવિતામાં કંઈક મર્મ એટલે કે બોધ, ઉપદેશ જોવા મળે છે। તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી અને સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે કે એમની દરેક કવિતાઓમાં જીવનની આધ્યાત્મિક અનુભવ એટલે કે આપણે જીવન જીવતા જીવતા પ્રભુનો કેવી રીતે ભાગ છે એ આધ્યાત્મિક ભાવ એમનો અનુભવ એમની સાદી અને સરળ ભાષામાં એમણે રજૂ કર્યો છે અને તેમને ઈસવીસનની 1979નો રંજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો। કે તેમને ઈસવીસન 1979માં રંજીતરામ સુવર્ણચંદ્રક નામનો પારિતોષિક પણ મળ્યું છે। તો આ થયો આપણો કવિ પરિચય। કવિ પરિચયમાં એકવાર ફરીથી પૂરું નામ યાદ રાખીશું, મકરંદ વજયશંકર દવે, ગોંડલમાં જન્મ, ત્યારબાદ મુંબઈ અને નંદીગ્રામમાં વસવાટ કર્યો। તેઓ ગુજરાતી કવિતાઓ લખતા હતા અને સાથે સાથે આધ્યાત્મિક બાબત પણ તેમની કવિતાઓમાં તેમણે જોડી દીધી કે જીવનમાં આધ્યાત્મનું એટલે કે ભક્તિભાવનું કેવું મહત્ત્વ રહ્યું છે એ પોતાના અનુભવના આધારે એમણે સુંદર મજાની ઘણી બધી કવિતાઓ આપી છે। હવે આપણી આ કવિતા વિશે એનો સારાંશ જોઈએ કે જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માનસ માનસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે। કે કવિએ ધૂળિયે મારગ કવિતામાં એક મહત્ત્વની બાબતનું અહીંયા વર્ણન કર્યું છે અને એ બાબત એટલે કે માનસ માનસ વચ્ચેનો પ્રેમ, બરાબર। આજે આપણે સમાજમાં જોઈએ તો માનસની માનવતા મરી પરવારી છે, એટલે જગતમાં એટલે કે આ વિશ્વમાં સૌથી વધારે મૂલ્યવાન એ માનસ માનસ વચ્ચેના પ્રેમની લાગણીની વચ્ચે, એમના વચ્ચે પ્રેમ લાગણી હોવી જોઈએ એ બાબતનું અહીંયા આલેખન છે। ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં
અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. કે આજે આપણે જોઈએ કે આજના સમાજમાં દરેક માણસ એ ધન માટે, પૈસાની પાછળ, પૈસા કમાવવા માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખતા હોય છે. અને અહીંયા કવિ આપણને સમજાવવા માગે છે કે ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન પરિસ્થિતિમાં, એટલે કે અત્યારે જેવા છે એવી સ્થિતિમાં, અદના માનવીને સ્વમાનભેર, કે આપણું સ્વમાન જળવાવું જોઈએ એવો સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપતું આ આપણું કાવ્ય, જેનું નામ છે ધૂળિયે માર્ગ. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, એક ધૂળિયો અને બીજો છે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ. બરાબર, કે આપણું જીવન, એના જીવન જીવવા માટેનો અહીંયા કવિ આધ્યાત્મિક ક્ષેત્રે જોડી દીધું છે કે આપણે જીવન જીવવા માટેના બે માર્ગ અહીંયા કવિએ બતાવ્યા છે. એમાં પહેલો માર્ગ છે ધૂળિયો માર્ગ, એટલે કે આધ્યાત્મિકનો માર્ગ, સાદો અને સાત્વિક જીવનનો માર્ગ, જેનાથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. અને બીજો માર્ગ છે સોનાનો, એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. અને આ બેમાંથી આપણે ધૂળિયો માર્ગ, એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવવું જોઈએ એ બાબતનું સુંદર મજાનું ઉદાહરણો દ્વારા અહીંયા કવિએ વર્ણન કર્યું છે. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. બરાબર, ધૂળિયે માર્ગ એટલે ધૂળવાળો એવો નહીં, પરંતુ સાદું જીવન જીવવાનું. આજના દરેક લોકોનું જીવન એ ભભકદાર બની ગયું છે. દરેકને સંપત્તિ પાછળ આજડી દોટ મૂકવી છે અને દરેકને માલદાર થવું છે, પરંતુ જીવન જીવવાનો મહત્ત્વનો ભાગ, એનો મુખ્ય હેતુ દરેક માણસ આજે ભૂલી ગયો છે. આજે માણસ પોતાની માનસાઈ ભૂલી ગયો છે. એવા સમયે આપણા આ કવિ ધૂળિયે માર્ગ ચાલવાની, એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવવાની સુંદર મજાની સલાહ આ કવિતામાં આપે છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. આપણે અહીંયા કવિ પરિચય જોયો, હવે આપણે કવિતાનું ગાન શીખીશું, કે કાવ્ય ગાન. બરાબર, કે આ કવિતાનો રાગ કઈ રીતે છે, એનું ગાન કઈ રીતે કરીશું, એનું હું અહીંયા ગઈશ અને એનો રાગ તમને શીખવાડીશ, જે તમે ઘરેથી એની પ્રેક્ટિસ કરજો અને કવિતાને વધારે રસાસ્વાદ કરવાનો અનુભવ કરજો. તો કવિતાનો રાગ આ મુજબ છે. કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાખ, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાનું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળિયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ. આ રીતે આપણે કવિતાનું પઠન કરી શકીએ. જો આપણને કવિતાનો રાગ ના આવડે તો કવિતાનું આ રીતે આપણે પઠન કરીશું. બરાબર, એનો રાગ આ રીતે છે. કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાંક, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંક, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાનું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળિયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. આવો એનો રાગ છે. કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાંક, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંક, થોડા નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાનું આજ આપે ને કાલની વાતો કાલ. બરાબર, આ કવિતાનો બીજો પણ રાગ હોય
सके। तमने जे राग योग्य लागे, अनुकूल लागे, ते राग में तमारे कविता गावानी अने एने मोडे करवानी। बराबर, हवे आपणे कविता ने समझीशुं, एनो एक एक अंतरो एक एक लीटी ने समझीशुं अने तेमां आवता केटलाक महत्वना समानार्थी शब्दोनुं पण आपणे साथे साथे अभ्यास करीशुं। तो काव्य समझूती मेळवीए आपणे के पहेलुं ज कवितानी लीटी छे કે કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાંક, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા જુદા આંક। કે અહીંયા કવિ પહેલી લીટીમાં સમજાવે છે કે કોને કીધું આપણે ગરીબ છીએ અને કોને કીધું રાંક, બરાબર, કા ભૂલી જા મન રે ભોળા, કે હે મ ભોળા મન તું ભૂલી જા આપણા જુદા જુદા આંક। આંક એટલે કે નંબર। કે અહીંયા કવિ સમજાવવા માગે છે કે આપણે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ ભૂલી જવો જોઈએ। હે ભોળા મન, આપણે ગરીબ છીએ, આપણે પૈસાદાર છે, એવું બધું ભૂલીને રહેવું જોઈએ, કેમ કે આપણા જુદા જુદા આંખ છે। થોડા નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ। બરાબર, અહીંયા કવિ સમજાવે છે કે આપણી પાસે થોડાક સિક્કા નથી અને થોડીક નોટ પણ પાસે નથી, તો એમાં શું બગડી ગયું, એમાં શું ખોટ છે। બરાબર, તો અહીંયા કવિ વાસ્તવિક જીવન જીવવા માટે કહે છે કે આજના જમાનામાં લોકો પૈસાની પાછળ આધળી દોટ મારી રહ્યા છે। કેટલાક લોકો જો પોતાની પાસે સંપત્તિ, ધન, પૈસા ન હોય તો જીવન એમને જીવવું મુશ્કેલ પડી જાય એવું સમજે છે, પરંતુ ખરેખર વાસ્તવિક અર્થમાં એવું હોતું નથી। પૈસો, ધન, સંપત્તિ એ તો હાથનો મેલ છે, પૈસા ધન સંપત્તિ એ આજે છે અને આવતીકાલે નથી પણ, પરંતુ આપણે આપણું જીવન કઈ રીતે જીવવું જોઈએ કે આપણી જોડે ભલે ને થોડાક સિક્કા કે નોટો ના હોય તો એમાં કંઈ બગડી ગયું નથી, એમાં કંઈ ખોટ રહી નથી। કેમ કે અમૂલ્ય એવી, મહામૂલી એવી ઘણી બધી શક્તિઓ ભગવાને આપણને આપેલી છે। ભગવાને આપણને આટલા સરસ મજાના હાથ, પગ, આંખો અને આટલું સુંદર શરીર આપ્યું છે, તો એના ભગવાન ઉપર વિશ્વાસ રાખીને અને પોતાના બાહુબળ ઉપર વિશ્વાસ રાખીને આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ। આજે સમાજમાં ઘણા બધા એવા માણસો જોવા મળે કે જેની પાસે ધન સંપત્તિ ના હોય તો એ નાસીપાસ થઈ જાય છે, એ બિચારો બની જાય છે, અને એવા લોકોને અહીંયા કવિ સમજાવે છે કે તમારી જોડે જો થોડાક સિક્કા કે નોટ નથી તો એમાં કંઈ બગડી ગયું નથી। ધન સંપત્તિ વગર પણ સાદું અને સાત્વિક જીવન જીવીને જીવન જીવી શકાય છે। બરાબર, અહીંયા આગળ કવિ કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાલ। ઉપરવાળી બેંક એટલે કોણ? તો અહીંયા ઉપરવાળી બેંક એટલે ભગવાન, પ્રભુ, ઈશ્વર, કે આપણું જીવન જો એને ચલાવવું હશે તો એ ઉપરવાળી બેંક એટલે કે ભગવાન એ બેઠો જ છે, એ આપણી ઉપરવાળી બેંક માલમમાલ આપણને કરી મૂકશે। એટલે કે અહીંયા આ પંક્તિ દ્વારા કવિ આપણને વર્તમાન પરિસ્થિતિમાં જીવવાની સલાહ આપે છે। ઘણા લોકો વર્તમાન પરિસ્થિતિમાં જીવતા નથી અને ભવિષ્ય માટે ઘણું બધું સંપત્તિ, ધન, દોલત એ ભેગી કરવામાં જ પડ્યા છે, અને આવા લોકોને સમજાવવા અને આપણને સમજાવવા કવિ સુંદર મજાનું ઉદાહરણ આપે છે કે આપણી જોડે ભલે ને નોટ સિક્કા ન હોય પરંતુ ઉપરવાળી બેંક માલમમાલ બેઠી છે, કે ભગવાન ઉપર ભરોસો રાખો અને વર્તમાન પરિસ્થિતિ મુજબ જીવન જીવો। બરાબર, આગળ જોઈએ કે આજનું ખાનું આજ આપે ને કાલની વાતો કાલ। ખાનું એટલે કે ભોજન, કે ઉપરવાળી જે બેંક છે, જે ભગવાન બેઠો છે, એ આજનું ખાવાનું આજે આપે છે અને કાલની વાતો કાલે। તો આ લીટી દ્વારા કવિ સમજાવવા માગે છે કે આપણે ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પરિસ્થિતિમાં આપણું જીવન જીવવું જોઈએ, કે ઉપરવાળો હંમેશા આપણને ભૂખ્યા ઉઠાડે છે પરંતુ ભૂખ્યા ઊંઘાડતો નથી। એટલે કે દરેક વ્યક્તિને એની જરૂરિયાત મુજબ એનું ભરણ પોષણ તો
કરે જ છે, એટલે કે આજનું ખાનું આજે આપે છે અને કાલની વાતો કાલે, એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જીવવું જોઈએ એ વાતને મહત્ત્વ આપતું સુંદર મજાની આ પંક્તિ છે. દોડીએ મારે કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. બરાબર, કે અહીંયા કવિ આપણને દોડીએ માર્ગે કંઈક મળે, કંઈક એટલે કોક આપણા જેવો સાથ મળી જાય તો એની સાથે સુખ દુઃખની વાર્તા કહેતા કહેતા, એટલે કે જીવનમાં સુખો અને દુઃખો તો આવતા જ રહેવાના, અને એ સુખ દુઃખની વાર્તા કહેતા કહેતા આપણું જીવન એ જીવવાની અહીંયા વાત કરી છે. બરાબર, કે અહીંયા કવિ આપણને સમજાવે છે કે જીવનમાં, એક મિનિટ, સોરી, કે અહીંયા કવિ આપણને સમજાવે છે કે આપણા જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિ આવવાની છે, સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે, પરંતુ દોડીએ માર્ગે ચાલવાની અહીંયા વાત છે. બરાબર, કે અહીંયા કવિ જીવનના બે જુદા જુદા માર્ગો વિશે વાત કરે છે, કે એક માર્ગ છે સોનાનો અને બીજો માર્ગ છે ધૂળિયો. બરાબર, ધૂળિયો માર્ગ એટલે કે માટીનો, કાદવવાળો, ધૂળવાળો નહીં, પરંતુ સાદું જીવન જીવવાનું, સાદું સાત્વિક વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ જીવન જીવવાનો માર્ગ અહીંયા કવિએ ધૂળિયો માર્ગ કહ્યો છે. કે તમારી જોડે સોનાનો માર્ગ એટલે કે ધન સંપત્તિવાળો માર્ગ હશે, એને ત્યજીને તમારે જીવન સાદું અને સાત્વિક જીવન જીવવું જોઈએ. એટલે કે આવા ધૂળિયા માર્ગે જો કોઈકનો સાથ મળી જાય તો એની સાથે સુખ દુઃખોની વાત કહેતા કહેતા એની બાથમાં બાથ ભીડીને, એટલે કે એકબીજા સાથે કદમથી કદમ મળાવીને આપણું જીવન જીવવું જોઈએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ, કે આવું સમજાવવા માટે લેખક સુંદર મજાનું ઉદાહરણ આપે છે કે ખુલ્લા ખેતર અડખે પડખે, એટલે કે ખુલ્લા ખેતર તમારી આજુબાજુમાં રહેલા છે અને માથે લીલું આભ. બરાબર, કે તમારી માથાની ઉપર નીલું આભ એટલે કે આટલું મોટું આકાશ છે, આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે, તમારી આજુબાજુ આટલા ખુલ્લા ખેતરો, આ સમગ્ર સૃષ્ટિ છે અને માથા ઉપર આટલું મોટું નીલું આભ રહેલું છે, તો આપણે આપણા દુઃખોના રોદના ગાવા જોઈએ નહીં, અને આપણી બાહુબળથી, આપણા આત્મબળથી એ આપણું જીવન નિર્વાહ કરવું જોઈએ. એટલે કે ધૂળિયે માર્ગે, એટલે કે સાદું અને સાત્વિક જીવન આપણે જીવવું જોઈએ. આગળ જોઈએ કે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, સોનાની તો સાંકડી ગલી હેતુ ગંતુ હેત. બરાબર, કે આવી પરિસ્થિતિમાં વચ્ચે એક નાનકડું ગામડું બેઠું છે અને ક્યાં છે આવો લાભ, કે આવો લાભ કોઈને મળે નહીં. સોનાની તો સાંકડી ગલી હેતુ ગંતુ હેત. બરાબર, કે જે સોનાનો રસ્તો છે, બરાબર, એની ગલીઓ એ સાંકડી છે, અને જ્યારે હેતુ હોય, કોઈક એનો હેતુ હોય તો જ તમને એ પ્રેમ કરે. એટલે કે આ સોનારૂપી જે માર્ગ છે, જે ધન સંપત્તિનો, જે ધન દોલતનો માર્ગ છે, એ તો ટૂંક સમય માટે છે. બરાબર, જે નાશવંત છે એનો નાશ થવાનો છે. એટલે લેખક અહીંયા કહે છે કે આપણે દુર્ય માર્ગ ચાલવું જોઈએ. એટલે કે ધન સંપત્તિ તો આજે છે ને કાલે નથી પણ, એટલે કે સોનાની તો સાંકડી ગલી હેતુ ગંતુ હેત, જ્યારે એનો હેતુ હોય ત્યારે જ એ પ્રેમ કરી શકે. દોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, દોડિયા દોડિયા એટલે કે એવા પૈસા. બરાબર, ધન સંપત્તિ માટે દોડતા જીવતા જોને પ્રેત, કે અહીંયા કવિએ મોટો કટાક્ષ કર્યો છે કે આજના જમાનામાં લોકો પૈસા માટે, ધન સંપત્તિ માટે જાણે કે જીવતા પ્રેત એટલે કે ભૂતો હોય, આત્માઓ હોય એવા વર્ણવ્યા છે. બરાબર, કે પૈસાની પાછળ, ધન સંપત્તિની પાછળ લોકો પ્રેતની જેમ, આત્માની જેમ ભટકી રહ્યા છે અને પોતાનું જીવન નિરર્થક, વ્યર્થ કરી રહ્યા છે એનું અહીંયા વર્ણન કર્યું છે. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે માર્ગ ચાલ. બરાબર,
કે અહીંયા કવિ કહે છે કે માડવી માનવી ભાડીને અમથું અપનું આપણું ફોરેવાલ, કે અમુક વ્યક્તિઓ એવા હોય કે માણસને જોઈને ભાડીને એટલે કે જોઈને માણસ માણસને જોઈને ખાલી ખાલી હશે, ખોટો ખોટો ઢોંગ કરે, પરંતુ આ જે નોટને સિક્કા આ જે ધન સંપત્તિ છે એ નદીમાં નાખ અને ધૂર્ય માર્ગ ચાલ, એટલે કે આવા ધૂર્ય માર્ગ એટલે કે સાદા અને સાત્વિક જીવન ઉપર વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ તું જીવન જીવ, એવું આહવાન અહીંયા સુંદર મજાનું આહવાન કવિએ આપણને કર્યું છે. એટલે કે કવિ અહીંયા આપણને સમજાવવા માગે છે કે ધન સંપત્તિ પાછળ ખોટી લોભ લાલચ કર્યા વગર સાદું અને શુદ્ધ અને સરળ સાત્વિક જીવન જીવવું જોઈએ. ગુલાલ અને ગુંજારમાંથી, તો અહીંયા કાવ્યના અંતે આપણને કૌંસમાં આવ્યું છે ગુલાલ અને ગુંજારમાંથી, એ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો કવિના ગુલાલ અને ગુંજાર નામના કાવ્ય સંગ્રહમાંથી આ કવિતા ધૂળિય માર્ગ લેવામાં આવી છે, એનો અર્થ એવો થાય. તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે ધૂળિય માર્ગ કવિતા એ મકરંદ દવેના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો જવાબ આવે ગુલાલ અને ગુંજારમાંથી. બરાબર, તો આપણે કવિતા અહીંયા સમજી, હવે ભાષા સજ્જતા જોઈશું. તો ભાષા સજ્જતામાં આપણે અલંકાર વિશે ભણવાનું છે કે નીચેના વાક્યો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી, ધરામાં ઢબી ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી. બરાબર, તો અહીં પ્રથમ વાક્યમાં હીરાબાઈને જોગમાયા સાથે સરખાવી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, સરખામણી કરી છે કોની? હીરાબાઈની. કોની સાથે? તો કે જોગમાયા સાથે. બરાબર, તો જ્યારે કોઈક એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર વપરાય છે. અહીંયા જોઈએ કે જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વ્રજ યાની કે લોખંડ સાથે કરવામાં આવી છે, કે ધરામાં ડબી ડબીને વ્રજ જેવી લાગતી હતી, તો વ્રજ જેવી કોણ લાગતી હતી? જોગમાયા. બરાબર, હીરમાયા. બરાબર, તો હીરમાયાને પહેલાં વાક્યમાં જોગમાયા જોડ સરખાવી છે અને બીજા વાક્યમાં વ્રજ્ર સાથે સરખાવી છે. તો આ જોગમાયા અને વ્રજ્ર એ બે શબ્દોથી સરખામણી કરવામાં આવી છે. તો તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભામાં વધારો થાય છે. બરાબર, જેવી રીતે ઘરેણા પહેરવાથી આપણું શરીર સુંદર દેખાય છે તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણો પ્રશ્નનો જવાબ અહીંયા મળી ગયો કે ગુજરાતી ભાષામાં વ્યાકરણના ભાગમાં આપણે અલંકાર ભણવાના છે, અને અલંકાર એટલે શું? તો અલંકાર એટલે કે ઘરેણું, આભૂષણ. બરાબર, કે અલંકારનો અર્થ એવો થાય કે ઘરેણું અને આભૂષણ. તો જેમ કોઈક ઘરેણું અને આભૂષણ એ આપણા શરીરની શોભા વધારે, એ જ રીતે ભાષાની શોભા વધારવા માટે આપણે ગુજરાતી ભાષામાં અલંકાર વાપરીએ છીએ. સીધે સીધું કહેવાની જગ્યાએ અલંકાર વાપરીએ તો ભાષા વધુ ચોટદાર બને, વધુ અસરકારક બને. તમને હમણાં ઉપરના વાક્યમાં સીધે સીધું જણાવું કે અંધારી રાતે હીરાબાઈ સુંદર લાગતી હતી, એના કરતાં જોગમાયા જેવી લાગતી હતી, તો એ અલંકારનો ઉપયોગ કર્યો. તો જોગમાયા જેવી એ જે વધારો કર્યો, એ અલંકાર પહેરાવ્યું, તેનાથી ભાષામાં વધારો થયો. બરાબર, તો આવા અલંકારો આપણે બનવાના છે. તો આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અને આ અલંકારોના પ્રકાર એના નિયમો વિગતે આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે અલંકારના કેટલા પ્રકાર હોય, તો અલંકારના બે પ્રકાર હોય. બરાબર, એક શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. બરાબર, તો શબ્દાલંકાર એટલે શું? તો શબ્દાલંકારમાં શબ્દની ચમકૃતિ થાય. શાની? શબ્દની. બરાબર, એટલે કે એવો શબ્દ વાપરવામાં આવે જેનાથી અલંકાર એટલે કે ભાષામાં વધારો થાય. દાખલા તરીકે કામિની કોકિલા કેલી કૂજન કરે, તો આ ક ક ક શબ્દ વારે ઘડીએ આવ્યો,
ચંદુએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચાંદીની ચમચીથી ચટણી ચટાડી. આ વાક્યમાં ચ ચ ચ વારે ઘડીએ આવ્યું અને આપણી ભાષા સુંદર બની, તો એને શબ્દાલંકાર કહેવાય. કેમ? કેમ કે એમાં એકનો એક શબ્દ એ વારે ઘડીએ આવે છે. અને એવી રીતે બીજો પ્રકાર છે અર્થાલંકાર. અર્થાલંકારમાં અર્થની ચમકૃતિ થાય. શાની? અર્થની. બરાબર, કે જે અર્થ દ્વારા સમજાતું હોય એને અર્થાલંકાર કહેવાય. એટલે ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષામાં અલંકારના કેટલા પ્રકાર? બે. એક પ્રકાર છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. બરાબર, શબ્દાલંકારમાં શબ્દની ચમકૃતિ થાય અને અર્થાલંકારમાં અર્થથી ચમકૃતિ થાય. તો આ જે ઉપરનો અલંકાર છે ઉપમા અલંકાર, એ અર્થાલંકાર છે. બરાબર, તો આપણે ઉપમા અલંકાર સમજીએ કે ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાન એ બંનેનો ખ્યાલ મેળવવો પડે. હવે ખાસ યાદ રાખજો, ઉપમેય એટલે શું? તો ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. બરાબર, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો અહીંયા આગળ જેની સરખામણી કરી છે એટલે કે આ ખેલાડી એ શું થયો? ઉપમેય. અને કોની સાથે સરખામણી કરી? તો કે સચિન તેંડુલકર સાથે. તો સચિન તેંડુલકર એ ઉપમાન થયો. બરાબર, તો આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે અને સચિન તેંડુલકર એ ઉપમાન છે. બરાબર, આવા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી તમારે શોધીને લખવાના છે. આ સિવાય એક હું બીજું ઉદાહરણ આપું. બરાબર, કે અમિત શાહરૂખ ખાન જેવો છે. બરાબર, તો આમાં જે અમિત થયો એ શું થયું? ઉપમેય. શું થયું? કેમ કે આપણે અમિતની સરખામણી કરી. કોની સાથે કરી? તો કે શાહરૂખ ખાન સાથે. તો શાહરૂખ ખાન એ શું થયો? ઉપમાન થયો. એટલે ખાસ યાદ રાખજો કે અમિતની સરખામણી કરી એટલે કે જેની સરખામણી કરો તેને ઉપમેય કહેવાય અને જેની સાથે સરખામણી કરો એને ઉપમાન કહેવાય. આ બે વસ્તુ ઉપમેય અને ઉપમાનમાં ગૂંચવાડો થાય એવો છે, પણ શોર્ટમાં અને ટૂંકમાં સમજવાનું કે જેની સરખામણી કરવાની હોય. બરાબર, એટલે કે અમિતની સરખામણી કરી એટલે એ જે અમિત છે એ ઉપમેય થયો, અને અમિતની સરખામણી શાહરૂખ ખાન સાથે કરી તો એ જે શાહરૂખ ખાન છે એ ઉપમાન કહેવાય. એવી જ રીતે એક બીજું ઉદાહરણ છે કે રાધાનું મોં ચાંદા જેવું છે. તો અહીંયા સરખામણી કોની કરી? રાધાની. એટલે રાધા શું થશે? ઉપમેય. બરાબર, અને સરખામણી કોની સાથે કરી? ચાંદા સાથે. એટલે ચાંદો શું થશે? ઉપમાન. બરાબર, તો આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે. 10 ઉદાહરણો તમારે તમારી નોટમાં લખીને તમારે તૈયાર કરવાના. બરાબર, અને ઉપમા અલંકારનો નિયમ છે કે જેની સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. બરાબર, હવે કેટલાક અભ્યાસના પ્રશ્નોના જવાબ જોઈએ કે વિકલ્પવાળા પ્રશ્નો. પહેલો પ્રશ્ન કવિતાના આધારે, કે પહેલો પ્રશ્ન, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો ધન સંપત્તિની, જમીન જાયદાદની, મનુષ્ય મનુષ્ય વચ્ચેના પ્રેમની, કે સોના ચાંદીની? તો જવાબ આવશે ગણપતિનો ગ, મનુષ્ય મનુષ્ય વચ્ચેના પ્રેમની. બીજો પ્રશ્ન છે, આ કાવ્યમાં કવિએ ધૂળિયે માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો ક, સાદા સાદ્વિક જીવનના અર્થમાં, ખ, ધન સંપત્તિ લાલસાના અર્થમાં, ગ, સુખ વૈભવના અર્થમાં, કે ધૂળ માટી કે કાદવના અર્થમાં? તો આપણો જવાબ આવશે ક, સાદા અને સાત્વિક જીવનના અર્થમાં. ત્રીજો પ્રશ્ન છે, કવિ ઉપરવાળી બેંક કોને કહે છે? ક, ઈશ્વરને, ખ, આકાશને, ગ, દેના બેંકને, અને ગ, સ્ટેટ બેંકને? તો આપણો જવાબ આવશે ઈશ્વરને, ભગવાનને, ક. બરાબર, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો કે મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો જવાબ આવશે કે મનુષ્યએ બીજા મનુષ્યને પ્રેમથી, બરાબર, એકબીજાના પ્રેમથી, હેતભાવથી મળવું જોઈએ.
प्रवर्तमान समय में मनुष्य सानी पाछळ डोट मूकी छे एटले के अत्यारे, तो आपणे लखी शकाय के प्रवर्तमान समय में मनुष्य पैसा कमावा धन संपत्ति ने एकठी करवामां डोट मूकी छे। खुल्ला खेतर माथे अने अड़खे पड़खेनो शब्दनो अर्थ समझावो, बराबर? तो आ शब्दों समझावाना छे के खुल्ला खेतर माथे એટલે કે ખુલ્લા ખેતર આપણી આજુબાજુ આવેલા છે, અડખે પડખે એટલે કે આજુબાજુ, જેના દ્વારા કવિ સમજાવવા માગે છે કે આપણને પ્રભુએ ઈશ્વરે ઘણું બધું આપેલું છે। સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ કે પ્રશ્ન નંબર એક, પ્રશ્નોના ઉત્તર લખો કે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ। તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું, સાત્વિક અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ હોવું જોઈએ। કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે, તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે તે લખો। તો આપણી કવિતામાં જેટલા જેટલા પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોવાળી કાવ્ય પંક્તિ ખોરવાની અને એનો જે ભાવ દર્શાવતો હોય એ જવાબમાં લખવાની। દોડીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે, બરાબર? તો દોડીએ માર્ગ એટલે કે સાદું સાત્વિક જીવન જીવવાનો માર્ગ। જીવનમાં બે માર્ગ છે, એક સોનાનો માર્ગ અને એક દોડીયો માર્ગ, બરાબર? આ દોડીએ માર્ગ ચાલવાથી આપણે મોક્ષ પ્રાપ્તિ થશે, બરાબર? કે જીવન જીવવાનો હેતુ એ પુરવાર થશે। તો આ રીતે કવિતાને આધારે આપણે જવાબ લખી શકીએ। કવિ પાસે શું નથી અને એની એમના મન પર શી અસર છે? તો કવિ પાસે નોટ અને સિક્કા ધન સંપત્તિ નથી, અને એ નોટ અને સિક્કા અને ધન સંપત્તિની કોઈ પણ અસર એમના જીવનમાં થતી નથી, બરાબર? જૂથમાં ચર્ચા કરો કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ। આ વિમુખ થવું એટલે કે છૂટા પડવું, અને પ્રકૃતિ એટલે કે ભગવાને રચેલી સૃષ્ટિ। હવે તમારે જૂથમાં બેસીને ચર્ચા કરવાની છે અથવા તો વિચારીને લખવાનું છે કે જો ભગવાન તરફથી મળેલી પ્રકૃતિ એટલે કે નદી, ઝરણા, પાણી, પર્વતો, પવન આ બધું જ ના હોય અથવા તો એનાથી આપણે છૂટા પડી જઈએ તો આપણે શું ગુમાવીએ, તેના વિશે તમારે નોંધ લખવાની છે। સંતોષી નર સદા સુખી, અની તમે જૂથમાં ચર્ચા કરીને લખવાનું છે કે જે સંતોષી નર એટલે કે જેને હંમેશા સંતોષ હોય એ હંમેશા સુખી રહેતા હોય છે, એના વિશે અહીંયા નોંધ લખીશું। હું માનવી માનવ થાવ તો ઘણું, કવિ સુંદરમની આ સુંદર મજાની પંક્તિ છે। કવિ સુંદરમ જેમની પંક્તિ છે કે હું માનવી માનવ થાવ તો ઘણું, જેના વિશે આપણે સમજાવવાનું છે કે આજે ગધેડાને આજે પશુને તું પશુ થા એવું કહેવું પડતું નથી, પરંતુ માનવીને તું માનવ થા એવું કહેવું પડે છે। કેમ? કેમ કે આજે માનસ એ પોતાની માનસાઈ ભૂલી ગયો છે। માનસ ખરેખરમાં કેવું જીવન જીવવો જોઈએ એનું અહીંયા મહત્ત્વ દર્શાવ્યું છે, અને એટલા માટે જ કવિને કહેવું પડ્યું છે કે હે માનવી તું માનવ થાવ તો ઘણું, બરાબર? એટલે કે આપણે માનસ છે તો માનસાઈથી જીવન જીવવું જોઈએ। પ્રશ્ન નંબર ત્રણ, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કવિતામાંથી શોધીને લખો। દાખલા તરીકે રાંક અને આંક પ્રાસયુક્ત શબ્દો છે, બરાબર? તો આવા પ્રાસયુક્ત શબ્દો કવિતામાં છે એના જેવા જ એને આપણે કવિતામાંથી શોધીને લખવાના છે। પ્રશ્ન નંબર ચાર, કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, કે અહીંયા તમારે સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે। તો માર્ગ એટલે કે રસ્તો, હેત એટલે કે પ્રેમ, સ્નેહ, સોનું એટલે કે સુવર્ણ, કંચન, હેમ, સાથ, સાથ એટલે કે સંગાત, બરાબર? અને રાંક, રાંક એટલે કે પૈસાદાર, બરાબર, અમીર। તો આ રીતે તમારે સમાનાર્થી શબ્દો, પ્રશ્નોના જવાબ એ બધું નોટમાં લખીને તૈયાર કરવાનું છે। નમસ્કાર, સત કેવલ સાહેબ।